મોરબી નજીકના સનાડા ગામ પાસે આવેલ વોટરપાર્કના સંચાલક દ્વારા રાજ્ય સરકાર અને મીડિયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. જાણવા મળતી વિગત પ્રમાણે વર્ષ 2020ના માર્ચ મહિનાથી કોરોનાના સંક્રમણના કારણે વોટર પાર્ક સદંતર બંધ રાખવામાં આવ્યા છે અને વોટર પાર્ક બંધ હોવાના કારણે તેના ફિક્સ ખર્ચાઓ ચાલુ હતા, આવક સદંતર બંધ હતી, જેથી કરીને વોટર પાર્કના સંચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. આવા સમયે મીડિયાના માધ્યમથી વોટર પાર્કના સંચાલકોને વીજ બિલમાં જે ફિક્સ બિલ આવતા હતા તેમાં રાહત આપવામાં આવે તે સહિત અન્ય રાહત આપવામાં આવે તેવાની માંગણી કરવામાં આવી હતી. ત્યારે ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા રાજ્યભરના વોટર પાર્કના સંચાલકો હોટલ રેસ્ટોરન્ટવાળાને ફિક્સ બિલમાંથી રાહત આપવામાં આવી છે, તેની સાથોસાથ પ્રોપર્ટી ટેક્સમાંથી પણ રાહત આપવામાં આવી છે, જેથી કરીને વોટર પાર્કના સંચાલકો સહિતના જે ઉદ્યોગકારો છે તેમને હાલમાં મોટી રાહત મળી છે. જેથી કરીને મોરબીના સનાડા ગામ પાસે આવેલ સંગમ વોટર પાર્કના સંચાલક દ્વારા હાલમાં રાજ્ય સરકાર અને ખાસ કરીને મીડિયા મિત્રોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. ગઈકાલે જ્યારે ગવર્મેન્ટ નિર્ણય લીધેલો છે કે હોટલ રિસોર્ટ બિઝનેસ વોટર પાર્ક બિઝનેસમાં એક વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સ તેમજ લાઇટ બિલમાં ફિક્સ ચાર્જ નહીં લેવો તે ખરેખર આવકારણીય છે. કારણ કે છેલ્લા 1.5 વર્ષથી અમારો બિઝનેસ વોટર પાર્કનો બિઝનેસ હાઉસ સ્ટોપ જ હતો, ત્યારે આ એક્સ્ટ્રા ખર્ચા વોટર પાર્ક સંચાલકોને પડતા પ્રોપર્ટી ટેક્સના, બિઝનેસ બંધ હતો છતાં લાઇટ બિલના ફિક્સ ચાર્જ ભરવા પડતા, તે રાહત આપી અને સરકારે ખરેખર એક સહરણીય કાર્ય કરેલું છે. તે બદલ આપણે સરકારશ્રીનો અને આ અમારો અવાજ મીડિયા મિત્રોએ ઉઠાવેલો અને એ બાબતમાં સરકારે ધ્યાન દીધું તે બદલ આપણે મીડિયા મિત્રોનો પણ આભાર માનીએ.